બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે કેબી અગ્રવાલ હાઈસ્કૂલમાં શિક્ષણ રાજ્ય મંત્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બસો તેર શિક્ષણ સહાયકોને પૂરા પગારના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ પાંચ વર્ષ પૂર્ણ કરનાર શિક્ષણ સહાયકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર શિક્ષકોને મળવાપાત્ર તમામ લાભો આપવા કટિબદ્ધ છે તેમણે કહ્યું કે જે મહિનામાં શિક્ષણ સહાયકોને પાંચ વર્ષ પૂર્ણ થાય કે તુરંત જ તેમને પૂરા પગારમાં સમાવવામાં આવે છે મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું સુકાન સંભાળ્યું ત્યારથી જ રાજ્યની કાયાપલટની શરૂઆત કરાવીને પારદર્શક શાસનની પ્રતિતિ કરાવી હતી તેને આગળ વધારવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારના કન્યા કેરવણી મહોત્સવ અને સારા પ્રવેત્સવ અભિયાનથી જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે તેમણે કહ્યું કે એકવીસમી સદીએ ભારતની સદી છે આપણે ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં પ્રયાસો આદર્યા છે તેમાં શિક્ષણ વિભાગનું યોગદાન બહુ મહત્ત્વનું છે મંત્રીએ કહ્યું કે વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે નવી શિક્ષણ નીતિનું અમલીકરણ કરવા જઈ રહ્યા છે ત્યારે નવી શિક્ષણ નીતિના અમલથી ભવ્ય ભારતનું નિર્માણ થશે તેમણે જણાવ્યું કે પ્રિવાઇબ્રન્ટ ગુજરાતમાં શિક્ષણ સમિટમાં થયેલ એમઓયુથી આપણા દીકરા દીકરીઓને વૈશ્વિક કક્ષાનું ઉચ્ચ ક્વોલિટીવાળું શિક્ષણ પ્રાપ્ત થશે આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યસભાના સંસદ દિનેશભાઈ અનાવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે દાયકામાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ પરિવર્તન આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું સુકાન સંભાળ્યું ત્યારથી રાજ્યમાં મેરિટની ધોરણે પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા થાય છે તેમણે જણાવ્યું કે ભૂતકાળની સરકારે ભરતીઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ વિભાગમાં ભરતીઓ શરૂ કરી ભરતીના નવા દ્વાર ખોલ્યા હતા આજે તમામ વિભાગોમાં માત્ર મેરિટના આધારે પારદર્શક પદ્ધતિથી રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવી છે તેમણે શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આવતીકાલના ભવિષ્યનું નિર્માણ કરવાનું કામ તમારા હાથમાં છે ત્યારે વિદ્યાર્થીઓને સંસ્કારયુક્ત શિક્ષણ આપી શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરીએ આ પ્રસંગે અગ્રણી ડૉક્ટર રીટાબેન પટેલ ડીસા કેબી અગ્રવાલ હાઈસ્કૂલના નિયામક નટુભાઈ વ્યાસ જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર નરેન્દ્રસિંહ ચાવડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર સહિત શિક્ષણ ખાતાના અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અશોક રાણા વાસિયા ટીવી બનાસકાંઠા